હેલો સ્ટુડન્ટ કેમ છો સ્વાગત છે તમારા બધાનું પીડબ્લ્યુ ગુજરાતીના મસ્ત મજાના પ્લેટફોર્મ પર હું છું એપી સર તો આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ માઇન્ડ મેપ સિરીઝ જેની અંદર આપણે કવર કરીશું મિનિટમાં આખું ચેપ્ટર ઓકે તો ફટાફટ ખુરશીની પેટી બાંધી લો અને સ્ટાર્ટ કરીશું આજનો આપણું આ ચેપ્ટર પ્રકાશ પરાવર્તન અને વકરી ભવન બહુ ઇઝી ચેપ્ટર છે મજા આવે એવું ચેપ્ટર છે તો ચાલો શરૂ કરીએ તો બાળકો પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન સૌથી પહેલો સવાલ આવે કે સર પ્રકાશ એટલે શું તો ભાઈ પ્રકાશ એટલે શું તો કે સૂર્યમાંથી આવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ કે જે મનુષ્યની આંખની અંદર સંવેદના ઉપજાવે છે તેને આપણે શું કહીએ છીએ પ્રકાશ કીએ છીએ ક્લિયર છે ચાલો ત્યાર પછી આપણને સવાલ થાય કે સર પરાવર્તન એટલે શું તો પરાવર્તન વિશે આપણે વાત કરીએ તો જ્યારે વસ્તુની સપાટી પર આપત થયેલો પ્રકાશ પાછો ફેંકાય છે તો એ પાછા ફેંકવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ પરાવર્તન કીએ છે તો અહીંયા આગળ જોઈ લો આ એક સપાટી છે આ આપાત કિરણ છે આ પરાવર્તિત કિરણ આગળ જે દોરેલો છે બરાબર તેને આપાત કોણ અને આ જે ખૂણો છે તેને કહીશું પરાવર્તન કોણ કોણ તો તો આના પરથી આપણને એના નિયમો નિયમો વિશે અંદાજો આવે કે કે કયા કયા છે આપાત અને સરખા હશે બીજી વાત કરવામાં આવે તો આપાત કિરણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુ પર દોરેલો લંબ આ ત્રણે ત્રણ એક જ સમતલમાં આવેલા આપણને જોવા મળે છે ઓકે ચાલો હવે એના પછી આપણે નેક્સ્ટ જોઈએ કે આ પરાવર્તન છે તેના પ્રકારો કયા કયા છે બરાબર પરાવર્તનના પ્રકારો કયા કયા છે તો સૌથી પહેલું છે નિયમિત પરાવર્તન અને પછી છે અનિયમિત પરાવર્તન તો નિયમિત પરાવર્તન એટલે શું તો કે સમાંતર કિરણો આવે જેટલા એંગલ આવે એટલા જ એંગલે શું થાય પરાવર્તન પામે તો એ બધાને નિયમિત પરથી આવ્યું છે અને સાથે સાથે આ નિયમિત પરાવર્તન કોની અંદર જોવા મળશે તો કે ભાઈ સમતલ અરીસાની અંદર જોવા મળશે આપણને ક્લિયર છે એટલે સમતલ અરીસા દ્વારા નિયમિત પરાવર્તન થશે અનિયમિત પરવર્તન ની વાત કરવામાં આવે તો ખરબચડી સપાટી પર જ્યારે પ્રકાશના કિરણો આપાત થાય ત્યારે તે અસ્તવ્યસ્ત દિશાની અંદર પરાવર્તન પામે છે તો આવા પરાવર્તનને આપણે અનિયમિત પરાવર્તન તરીકે ઓળખીએ છીએ ક્લિયર છે જેમ કે ટેબલ છે ખુરશી છે ચોપડી છે આ બધા દ્વારા થતું જે પરાવર્તન છે તેને આપણે અનિયમિત તરીકે ઓળખીએ છીએ ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ વાત કરીએ તો કે ભાઈ અરીસાઓ તો અરીસાઓ કેટલા પ્રકારના આવે તમે કહેશો સર બે બે ના નથી આ અરીસાને તમે ભૂલતા નહીં આ અરીસો એટલે આપણો સમતલ અરીસો તો સમતલ અરીસો એટલે શું તો કે જે પણ પરાવર્તક સપાટી લીસી અને ચળકાટ ધરાવતી હોય તેને આપણે શું કહીશું સમતલ કહીશું અને જેમ કે અહીંયા આગળ તમે જોઈ શકો છો અહીંયા આગળ એક મીણબત્તી છે તેની તેની સામે એક ગ્લાસ રાખેલો છે અરીસો રાખેલો છે તો એનું પ્રતિબિંબ એના જેવું જ જોવા મળે તો એની ખાસિયતો કઈ કઈ છે તો પહેલું જેટલી વસ્તુ હોય તેટલું જ પ્રતિબિંબ જોવા મળે જેટલા અંતરે વસ્તુને મૂકેલી છે તેટલા જ અંતરે એનું પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે બીજી વાત કરવામાં આવે તો એનું પાશ્વી વ્યુત્ક્રમણ જોવા મળશે એટલે ડાબી ડાબી બાજુનો હાથ ઊંચો કરશો તો જમણી બાજુનો હાથ તમને ઊંચો થયેલો જોવા મળશે એટલે એને પાશ્વીય વ્યુત્ક્રમણ તરીકે આપણે ઓળખીએ છીએ ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી બીજા અરીસાઓ કયા કયા છે તો કે ભાઈ વક્રાકાર અરીસાઓ તો વક્રાકાર અરીસાઓ એટલે શું તો કે જેની પરાવર્તક સપાટી લીસી ચળકાટવાળી અને વક્ર હોય તેને આપણે શું કહીએ છીએ ભાઈ તો કે ભાઈ એને કહીશું વક્ર અરીસાઓ તો વક્ર અરીસાની અંદર કયા કયા આવે તો સૌથી પહેલો ટાઈપ છે આપણો અંતર્ગોળ અરીશો અંતરગોળ અરીસો એટલે શું જેની અંદરની સપાટી પરાવર્તક હોય તેને આપણે અંતરગોળ અરીસો કહીએ છીએ હવે અંતરગોળ અરીસાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો કે ટોર્ચ છે સર્ચ લાઈટ છે ફ્લડ લાઈટ છે બરાબર છે દાઢી માટેનો જે અરીસો છે તેના માટે ત્યાર પછી આપણે વાત કરીએ દાંતના ડોક્ટર દવાખાનામાં દાંતનો સડો જોવા માટે પણ એનો ઉપયોગ કરે છે તો અહીંયા આગળ એની કેટલીક ઇમેજીસ આપેલી છે તમે જોઈ શકો છો બરાબર છે ત્યાર પછી આપણે વાત કરીએ કે અંતર્ગોળ અરીસો છે તેના માટે કઈ કઈ કિરણાકૃતિને આપણે ધ્યાનમાં રાખવી પડે તો સૌથી પહેલામાં પહેલી એકદમ મસ્ત કિરણાકૃતિ છે ચાલો સમજજો તો અહીંયા આગળ આવે છે કિરણાકૃતિ જુઓ શું છે અહીંયા આગળ કિરણાકૃતિમાં અનંત અંતરે રહેલી વસ્તુમાંથી આવનારું પ્રકાશનું કિરણ

એના પછી આપણે વાત કરીએ કે અંતરગોળ અરીસા દ્વારા પ્રતિબિંબો જે રચાય છે તે કઈ રીતના રચાય છે કે ભાઈ અંતરગોળ અરીસા દ્વારા પ્રતિબિંબો રચાય છે તે કયા કયા છે તો તો સૌથી સિમ્પલ મસ્ત મજાનું એવું પ્રતિબિંબ 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 એટલે એટલે કે એ અનંત અંતરે રહેલી વસ્તુનું ધારો કે આપણી વસ્તુ છે તે અનંત અંતરે છે તો અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ હંમેશા એફ પર મળે જેમ કે અનંત અંતરે રહેલી વસ્તુ હશે તો એના બધા જ કિરણો કેવા આવશે મુખ્ય અક્ષને સમાંતર આવશે ત્યાર પછી શું થશે તો કે અથડાઈને પરાવર્તન પામશે પરાવર્તન બધા શું થયેલા માટે ઉલટું છે સાથે સાથે તેનું પરિમાણની વાત કરવામાં આવે તો એ કેવું જોવા મળશે આપણને બિંદુવત જોવા મળશે ક્લિયર છે નેક્સ્ટ જોઈએ એના પછી કે ભાઈ બીજું ક્યાં લઈએ તો કે હવે અનંત અંતરેથી આપણે સી થી થોડે દૂર લઈ આવ્યા તો સી થી દૂર લાવીએ છીએ તો એના માટે શું કરીએ તેમાંથી કંઈક બે કિરણો બહાર નીકળે છે બે કિરણો જે છે તે સૌથી પહેલાં આપણી જે અરીસો છે એ અરીસાની સપાટી પર અથડાશે અને તે પરાવર્તન પામીને સી અને એફની વચ્ચે કોઈક બિંદુ પર કેન્દ્રિત થશે ત્યાં આગળ આપણને વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ જોવા મળશે અને એ પ્રતિબિંબ જે વસ્તુ છે તેના કરતાં થોડું નાનું જોવા મળે છે ક્લિયર છે ચાલો નેક્સ્ટ એના પછી આપણે વાત કરીએ નેક્સ્ટ શું છે તો કે ધારો કે હું વક્રતા કેન્દ્ર સી પર કોઈ વસ્તુને રાખું છું તો જ્યારે હું વક્રદા કેન્દ્ર સી પર કોઈ વસ્તુને રાખી દઉં છું તો શું થશે તો કે એનું પ્રતિબિંબ છે તે કેન્દ્ર પર જ મળશે બરાબર છે એ પ્રતિબિંબ હશે વાસ્તવિક અને ઉલટું હશે અને તેનું પરિમાણની વાત કરવામાં આવે તો વસ્તુના કદ જેટલું આપણને એ જોવા મળે છે સેના જેટલું જોવા મળશે વસ્તુના કદ જેટલું નેક્સ્ટ આપણે વાત કરીએ ધારો કે હવે વક્રદા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે હું વસ્તુને મૂકું છું તો માની લો અહીંયા આગળ કોઈ એક વસ્તુ છે બરાબર છે આ લીલા કલરની ની દેખાય છે તે વસ્તુ છે એને આપણે સી અને એફ ની વચ્ચે મૂકી દીધી છે સી અને એફ ની વચ્ચે મૂકતા તેમાંથી આપણે શું કરવું પડશે ઓછા ઓછા બે કિરણો જોઈશે બે કિરણો આપણે એમાંથી બહાર કાઢ્યા તો પહેલું એક કિરણ જે છે તે મેં ધ્યાનમાં લીધું તો ધારો કે એક કિરણ છે તે સીધું જાય છે ને એફ માંથી પસાર થશે બીજું એક કિરણ લઉં છું કે એ સી માંથી પસાર થાય છે તો સી માંથી જયારે પસાર થશે તો શું થશે બંને એકબીજાને એક પોઈન્ટ પર છેદશે એટલે કે એ પોઈન્ટ ક્યાં મળ્યો તો કે સી થી દૂર મળ્યો તો જ્યારે વસ્તુને સી અને એફ ની વચ્ચે રાખો છો તો એનું પ્રતિબિંબ હંમેશા તમને કઈ જગ્યાએ મળશે સી થી દૂર મળશે ક્યાં મળશે ભાઈ સીથી દૂર મળશે ક્લિયર છે એટલે આ વસ્તુ છે ક્લિયર છે તમને ચાલો નેક્સ્ટ એના પછી હવે ધારો કે હું મુખ્ય કેન્દ્ર એફ પર મૂકી દઉં તો આપણે પહેલો જ કિસ્સો જોયો હતો કે અનંત અંતરે હોય તો એફ પર મળશે અનંત અંતરે હોય તો ક્યાં મળશે એફ પર મળશે બરાબર છે તો અહીંયા આગળ હું એફ પર મૂકીશ તો ક્યાં મળશે આપણને તો કે સિમ્પલ છે સર અનંત અંતરે મળવાનું તો અહીંયા આગળ પ્રાપ્ત થતું પ્રતિબિંબ ક્યાં હશે અનંત અંતરે હશે અને આ પ્રતિબિંબ કેવું હશે વાસ્તવિક અને ઉલટું હશે સાથે સાથે એ કેવું હશે અત્યંત મોટું હશે જો અહીંયા આગળ એ પ્રતિબિંબ બતાવ્યું નથી કારણ કે એ પ્રતિબિંબ અનંત અંતરે છે અનંત અંતરે બતાવવા માટે આ બોળ પણ ભાઈ ઓછું પડી જાય ક્લિયર છે એટલા માટે અહીંયા આગળ ડાયરેક્ટ તમે સમજી લેજો કે આ બંને કિરણો લગભગ કોઈક અંતરે શું થશે એકબીજાને છેદશે ક્લિયર છે એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે નેક્સ્ટ જોઈએ હવે ધારો કે હું પી અને F ની વચ્ચે રાખું પી એટલે શું તો કે ધ્રુવ એફ એટલે શું તો કે મુખ્ય કેન્દ્ર તો પી અને F ની વચ્ચે આવે છે પી અને એફ ની વચ્ચે જ્યારે શું કરવામાં આવે વસ્તુને મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ ક્યાં મળશે તો કે અંતરગુળ અરીસાની પાછળની બાજુએ બરાબર છે અંતર્ગોળ અરીસાની પાછળની બાજુએ કેમ પાછળની બાજુએ તો કે ભાઈ જ્યારે આપણે અહીંયા કિરણો ડ્રો કરવાનો પ્રયત્ન કર્યો તો એ બંને કિરણો એકબીજાને અરીસાની આ બાજુ એટલે કે વસ્તુ તરફ કોઈ પણ જગ્યાએ છેદતા ન હતા એટલા માટે ત્યાં આગળ શું કરવામાં આવ્યું એ કિરણોને પાછળ તરફ ખેંચવામાં આવ્યા તો ત્યાં આગળ બંને કિરણો છેદે છે તેવું આપણને શું થયો ભાઈ આભાસ થયો એટલા માટે અહીંયા આગળ પ્રાપ્ત થતું પ્રતિબિંબ છે તે કેવું છે આભાસી છે તેવું આપણે કહી શકીએ છીએ ક્લિયર છે તો અહીંયા આગળ આભાસી પ્રતિબિંબ પ્રાપ્ત થશે સાથે ચત્તું થશે અને પરિમાણની વાત કરવામાં આવે તો એ કેવું હશે વસ્તુ કરતા મોટું હશે ચાલો નેક્સ્ટ એના પછી આપણે જોઈએ નેક્સ્ટ એના પછી આવે છે આપણો બહિર્ગોળ અરીસો કારણ કે અરીસાના પ્રકારમાં પહેલું જોઈ ગયા આપણે સમતલ અરીસો બીજો આપણે જોયો અંતરગોળ અરીશો અંતરગોળ અરીસાની જેટલી પણ વસ્તુ હતી તે આપણે જોઈ લીધી સેકન્ડ આવે છે આપણો સોરી થર્ડ આવે છે આપણો બહિર્ગોળ અરીશો બહિર્ગોળ અરીસો એટલે શું જે અરીસાની બહારની સપાટી પરાવર્તક હોય કઈ સપાટીની વાત છે બહારની સપાટી એ બહારની સપાટી પરાવર્તક હોય તેવા અરીસાને આપણે શું કહીશું બહિર્ગોળ અરીશો કહીશું બહિર્ગોળ અરીસાના ઉપયોગની વાત કરવામાં આવે તો ખાસ કરીને

હવે બહિર્ગોળ અરીસા માટે પણ કેટલીક કિરણાકૃતિઓ છે તે આપણે ધ્યાનમાં લેવી પડશે તો ભાઈ આ કિરણાકૃતિઓ કઈ કઈ છે તો આની અંદર પણ કિરણાકૃતિ સેમ છે છે માની લો કે કોઈ અનંત અંતરે રહેલી વસ્તુમાંથી આવનારું પ્રકાશનું કિરણ તો હશે મુખ્ય અક્ષને સમાંતર હશે મુખ્ય અક્ષને સમાંતર જશે તો એ એફમાંથી શું થશે વિકેન્દ્રિત થશે ખાસ ધ્યાન રાખજો અંતરગોળમાં કેન્દ્રિત થતું હતું અહીંયા આગળ શું થઈ જશે વિકેન્દ્રિત થઈ જશે શું થઈ જશે ભાઈ વિકેન્દ્રિત ત્યાર પછી નેક્સ્ટ વાત કરવામાં આવે બીજી કિરણાકૃતિ માની લો કે એફમાં કોઈ કિરણને પસાર કરવામાં આવે તો એ ક્યાં જશે તો કે સર મુખ્ય અક્ષને સમાંતર એ શું પામશે પરાવર્તન પામશે મુખ્ય અક્ષને સમાંતર શું પામે છે પરાવર્તન પામે છે એટલે આ વસ્તુ યાદ રાખવાની છે તમારે થર્ડ વસ્તુ શું છે ધારો કે હું કોઈ પ્રકાશનું કિરણ પી પર આપાત કરું છું તેના પર આપાત કરું છું પી પર તો શું થશે જેટલા એંગલ પર પ્રકાશનું કિરણ આવ્યું છે એટલા જ એંગલે શું પામે છે પરાવર્તન પામે છે એટલા જ એંગલે શું પામે છે પરાવર્તન પામે છે ક્લિયર છે એટલે આ વસ્તુ યાદ રાખજો અને હજુ એક કિરણાકૃતિ છે માની લો કે કોઈ એક પ્રકાશનું કિરણ હું સી પર આપાત કરું છું પર આપાત કરું છું સી પર તો એનું પરાવર્તન પણ ક્યાં થશે થશે એ પછી અંતરગોળ અરીશો હોય કે પછી બહિર્ગો અરીશો હોય ક્લિયર છે તો હવે આપણે આની કિરણાકૃતિઓ વિશે વાત કરીએ સોરી કિરણાકૃતિ જોવાય કે હવે આપણે એના પ્રતિબિંબ કઈ રીતના રચાય છે તેના વિશે આપણે વાત કરીએ તો બહિર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબો તો ભાઈ બહિર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબો કયા કયા છે તો સિમ્પલ છે જુઓ બહિરગુળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબ સૌથી પહેલું છે અનંત અંતરે રહેલી વસ્તુ તો અનંત અંતરે રહેલી વસ્તુ હોય બરાબર છે એ એ પ્રતિબિંબ રચાશે તો હંમેશા મુખ્ય કેન્દ્ર પર રચાતું હોય આપણને આભાસ કેમ તો તો કે અહીંયા જુઓ સમાંતર સમાંતર કિરણો કિરણો આવ્યા હંમેશા શું થશે વિકેન્દ્રિત થશે શું થશે ભાઈ વિકેન્દ્રિત થશે અને જ્યારે એ વિકેન્દ્રિત થતા હોય તો એનો આભાસ આપણને એવો થયો કે એફ પાસેથી વિકેન્દ્રિત થાય છે એટલા માટે એવું કહી શકીએ કે એનું જે પ્રતિબિંબ છે તે એફ પર મળે છે કેવું મળશે હંમેશા આભાસ્યને ચત્તું મળશે અને એકદમ કેવું હશે છોટું હશે બિંદુવત હશે ક્લિયર છે એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે નેક્સ્ટ જોઈએ એના પછી એના પછી આવે છે આપણે ધારો કે વસ્તુને ધ્રુવ પી અને અનંત અંતરની વચ્ચે ગમે ત્યાં રાખી એટલે કે આ બાજુ જુઓ ગમે ત્યાં રાખી દીધેલી છે ક્લિયર તો આનું પ્રતિબિંબ આપણને કઈ રીતના રચાયેલું જોવા મળશે તો કે એના માટે સૌથી પહેલા બે કિરણો આપાત કર્યા તો આપણને બીજી તરફ પી અને એફની વચ્ચે એનું પ્રતિબિંબ જોવા મળશે અને એ પ્રતિબિંબ હંમેશા કેવું હશે નાનું હશે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો બરાબર છે આભાસી ચત્તુ અને કેવું હશે પાછું નાનું હશે એટલા માટે આપણે બહિર્ગોળ અરીસો છે તેનો ઉપયોગ ક્યાં કરીએ છીએ સાઈડ ગ્લાસની અંદર સૌથી વધારે કરીએ છીએ સમજ પડે છે એટલે આ વસ્તુને તમારે ખાસ મગજમાં ફિટ કરી દેવાની તો આ કિરણાકૃતિ આઈ હોપ કે તમને બધાને અંદાજો આવી ગયો હશે ચાલો નેક્સ્ટ એના પછી આગળ વધીશું નેક્સ્ટ એના પછી છે વક્ર વક્રી ભવન તો ભાઈ વક્રી ભવન એટલે શું તો વક્રી ભવન થવા પાછળનું કારણ એક અને માત્ર એક જ છે જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ

ઘટ છે એટલા માટે પ્રકાશનો વેગ શું થઈ જશે ઘટી જશે ઘટી જતા શું થશે લંબ તરફ ફાંકું વળ્યું તો લંબ સાથે વક્રીભૂત કોણ વક્રીભૂત કિરણે જે ખૂણો બનાવ્યો તેને આપણે શું કહીશું વક્રીભૂત કોણ કહીશું શું કહીશું ભાઈ વક્રીભૂત કોણ ક્લિયર છે એટલે આ યાદ રાખજો આપાત કોણે આપાત કોણ એટલે શું તો કે આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો તો અહીંયા આગળ એની વાત કરવામાં આવે તો એના નિયમો બે છે પહેલો નિયમ શું છે તો કે આપાત કિરણ આપાત બિંદુ પર દોરેલો લંબ અને વક્રીભૂત કિરણ આ ત્રણે ત્રણ ક્યાં આવેલા હોય છે એક જ સમતલ ની અંદર આવેલા જોવા મળશે ત્યાર પછી વાત કરવામાં આવે તો કે આપાત આપણનું સાઈન મૂલ્ય અને વક્રીભૂત કોણ ના સાઈન મૂલ્યનો ગુણોત્તર તમે લેશો તો એ ગુણોત્તર તમને કેવો જોવા મળશે અચળ જોવા મળશે અને એ અચળ જોવા મળે છે જેને આપણે સ્નેલ નો નિયમ પણ કહીએ છીએ એટલા માટે તમે લખી શકો સાઈન આઈ છેદમાં સાઈન આર ઇઝ ઇક્વલ ટુ એન ટુ વન અથવા સાઈન આઈ છેદમાં સાઈન આર ઇઝ ઇક્વલ ટુ એન ટુ ના છેદમાં એન વન તો આ જે છે તે તમારો શું થયો સ્નેલ નો નિયમ થયો કયો નિયમ થયો ભાઈ સ્નેલ નો નિયમ ચાલો નેક્સ્ટ એના પછી જોઈએ કે ભાઈ વક્રી ભવન બીજા કોના દ્વારા થાય છે તો કે ભાઈ વક્રી ભવનની ઘટના પણ વક્રી ભવન કોના દ્વારા આપણને જોવા મળે છે તો પહેલું તો પ્રિઝમ દ્વારા પણ વકરીભવન જોવા મળે છે જ્યારે પ્રિઝમ ની અંદર થી શું કરવામાં આવે તો કે પ્રકાશના કિરણને આપાત કરવામાં આવે છે તે દરમિયાન શું થશે એનું વિભાજન થશે તો આ વિભાજનની ઘટના છે તે શેને કારણે થઈ તો કે વકરી ભવનને કારણે થઈ સેને કારણે થઈ વકરી ભવન કારણ કે ત્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી ક્યાં જાય છે બીજા માધ્યમમાં જાય છે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી ક્યાં જતું જોવા મળે છે આપણને બીજા માધ્યમમાં એટલા માટે ત્યાં આગળ સાત રંગના પટ્ટા આપણને જોવા મળે છે ક્લિયર જેને આપણે કઈ ઘટના કહીએ છીએ વિભાજનની ઘટના વિભાજનની ઘટના થવા પાછળનું કારણ શું છે તો કે ભાઈ ઝડપ જે છે ને દરેકે દરેક પ્રકાશની તે માધ્યમ બદલાતા બદલાય છે એટલા માટે આપણને આ ઘટના જોવા મળશે એટલા માટે પ્રિઝમ દ્વારા પણ શું થશે વક્રી ભવન આપણને જોવા મળે છે તે દરમિયાન શું થશે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસે પોતાનો મૂળ માર્ગ જાળવી રાખવા કરતા એ થોડુંક વિચલન અનુભવે છે એટલે સૌથી પહેલા અહીંયા આગળ વિચલન થયું ત્યાર પછી શું થશે કાચના માધ્યમમાંથી પ્રકાશનું કિરણ બહાર જશે તે દરમિયાન પણ શું થશે તો કે ઘટ માધ્યમમાંથી પ્રકાશનું કિરણ ક્યાં જશે જ્યારે પણ પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય એટલે કે પાત્રા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો લંબ તરફ વાંકું અને જ્યારે તમને એવું કહેવામાં આવે કે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી માંથી માધ્યમમાં જતું છે તો લંબથી દૂર જશે એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો એટલે કાચના લમઘન દ્વારા એટલે કે કાચનો સ્લેબ છે તેના દ્વારા પણ આપણને પ્રકાશનું વકરી ભવન જોવા મળશે સર બીજા કોના દ્વારા જોવા મળશે તો તો ભાઈ બીજા આપણે વાત કરવી હોય એક જે છે તે કોના દ્વારા જોવા મળશે તો કે ભાઈ લેન્સ દ્વારા પણ એ લેન્સ પહેલા વકરી ભવનાંક શું છે સર તે સમજાવો તો કે કોઈ પણ માધ્યમમાં પ્રકાશ કેટલા પ્રમાણમાં વાંકો વળશે કોઈ પણ માધ્યમ છે તેમાં પ્રકાશ કેટલા પ્રમાણમાં વાંકો વળશે એના માટેની જે વેલ્યુ છે તે વકરી ભવનાંક દ્વારા નક્કી થાય છે પણ આ વકરી ભવનાંક પાછા બે પ્રકારના છે પહેલો એક વકરી ભવનાંક જે છે તે છે નિરપેક્ષ વકરી ભવનાંક તો નિરપેક્ષ વકરી ભવનાંક એટલે શું તો કે કોઈ પણ માધ્યમ હોય એ માધ્યમની બરાબર શૂન્ય અવકાશની સાપેક્ષે જે વકરી ભવનાંક લઈએ છીએ ને તે વકરી ભવનાંકને આપણે એનો નિરપેક્ષ વકરી ભવનાંક કહીએ છીએ શોર્ટમાં કહું તો શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ અને માધ્યમમાં પ્રકાશની ઝડપના ગુણોત્તરને આપણે તે માધ્યમનો નિરપેક્ષ વકરી ભવનાંક કહીશું

એટલે આ વસ્તુને ખાસ મગજમાં ફિટ કરી દેજો ચાલો નેક્સ્ટ એના પછી આગળ વધીશું નેક્સ્ટ આવે છે લેન્સ ના પ્રકાર અને તેના દ્વારા થતું વક્રી ભવન તો લેન્સ કેટલા પ્રકારના જોવા મળશે બે પ્રકારના જોવા મળશે પહેલો જે લેન્સ છે તે છે બહિરગોળ લેન્સ બહિર્ગોળ લેન્સ એટલે શું બંને બાદથી ફૂલી ગયેલો હોય બરાબર છે પૂરીની જેમ ફૂલી ગયેલો હોય એટલે કયો લેન્સ કહેવાશે આપણો બહિરગોળ લેન્સ કહેવાશે ક્લિયર છે તો બહિરગોળ લેન્સ જે તેના દ્વારા રચાતા પ્રતિબિંબો માટે કિરણાકૃતિ જરૂરી છે

ત્યાં આગળ શું થઈ જશે કેન્દ્રિત થઈ જશે એટલા માટે અહીંયા આગળ એવું કહી શકીએ કે અનંત અંતરે રહેલી વસ્તુમાંથી આવનારું પ્રકાશનું કિરણ એફ પર કેન્દ્રિત થશે ત્યાર પછી આપણે નેક્સ્ટ વાત કરીએ તો કે કે ભાઈ ધારો પ્રકાશનું કિરણ પસાર છે તો શું થશે તો જો એફમાંથી પસાર થતું હોય તો એ મુખ્ય અક્ષને સમાંતર શું પામશે વક્રી ભવન પામશે બરાબર લેન્સની અંદર ખાસ ધ્યાન રાખજો વક્રી ભવન પરાવર્તન શબ્દ આવવો જોઈએ નહીં લેન્સ હંમેશા વકરી ભવન માટે વપરાય બરાબર છે એટલે કે લેન્સની અંદર હંમેશા વકરી ભવનની ઘટના જોવા મળે છે ત્યાર પછી આપણે વાત કરીએ તો હવે ધારો કે અહીંયા આગળ ઓપ્ટિકલ સેન્ટર છે તો તો ઓપ્ટિકલ પણ કિરણ આપાત થશે એ દિવસ અનુભવશે નહીં એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે ઓપ્ટિકલ સેન્ટર એટલે શું તો કે ભાઈ આ જે આખો લેન્સ છે એ લેન્સ નું કેન્દ્ર એટલે શું કહેવાશે ઓપ્ટિકલ સેન્ટર એને શું કહીશું ઓપ્ટિકલ સેન્ટર જેને કહીએ છે પ્રકાશીય કેન્દ્ર નેક્સ્ટ જોઈએ એના પછી નેક્સ્ટ છે એના દ્વારા રચાતા પ્રતિબિંબો ઇમ્પોર્ટન્ટ ચાર માર્કમાં આ આવે છે એટલે સૌથી પહેલા શું કરવાનું છે તો કે અનંત આગળ બે એફ વન કેન્દ્ર લંબાઈ તો કેન્દ્ર લંબાઈની વાત કરવામાં આવે બરાબર કેન્દ્ર લંબાઈ તો કેન્દ્ર લંબાઈ કેટલી હોય છે બે હોય છે કેમ તો કે અહીંયા બે વક્ર સપાટીઓ છે પણ અહીંયા આગળ એનું મુખ્ય કેન્દ્ર એફ વન છે બીજું છે તો અનંત અંતરે રહેલી વસ્તુમાંથી જ્યારે પ્રકાશના કિરણ આવશે તો એફ ની ઉપર શું થશે કેન્દ્રિત થશે સેના પર કેન્દ્રિત થશે એફ ટુ પર એટલે ત્યાં આગળ આપણને બિંદુવત પ્રતિબિંબ રચાયેલું જોવા મળશે એટલે અનંત અંતરે રહેલી વસ્તુ હોય તો એનું પ્રતિબિંબનું સ્થાન એફ ઉપર આવશે વાસ્તવિક અને ઉલટું હશે અને પ્રતિબિંબ કેવું હશે બિંદુવત હશે ત્યાર પછી આપણે નેક્સ્ટ વાત કરીએ વસ્તુનું સ્થાન તો વસ્તુનું સ્થાન માની લો કે ટુ થી દૂર છે એટલે ટુ એફ વન થી દૂર હશે તો ક્યાં આવશે તો કે સર સિમ્પલ ફટ ટુ અને ટુ ફટ ટુ ની વચ્ચે

બરાબર છે તો અહીંયા આગળ એનું પ્રતિબિંબ કેવું આવશે વાસ્તવિક અને ઉલટું આવશે તમે જોઈ શકો છો ત્યાર પછી વાત કરવામાં આવે એનું કદ કેવું હશે તો કે વસ્તુના કદ જેટલું એટલે કે એની પ્રતિબિંબની સાઇઝ કેવી હશે વસ્તુના કદ જેટલી જ આપણને શું થશે જોવા મળશે ઓકે સર ચાલો નેક્સ્ટ એના પછી આગળ વધીએ નેક્સ્ટ શું છે તે સમજો તો નેક્સ્ટ છે આપણે વક્રતા કેન્દ્ર ટુ એફ વન અને મુખ્ય કેન્દ્ર એફ વન આ બંનેની વચ્ચે જ્યારે વસ્તુને મૂકું છું એટલે ટુ એફ વન અને એફ વન ની વચ્ચે જો વસ્તુને મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ ક્યાં મળશે તો જેવી રીતના પહેલામાં જોયું હતું સી થી દૂર હોય તો ક્યાં મળશે તો કે સી થી દૂર હોય તો એફ વન અને ટુ એફ વન ની વચ્ચે માની લો કે અહીંયા આગળ હું એફ અને સી ની વચ્ચે મૂકું છું તો એફ તરીકે કોણ છે એફ વન છે સી તરીકે કોણ છે ટુ એફ છે તો સી અને એફ ની વચ્ચે મૂકશું તો ક્યાં મળશે સી થી દૂર પણ કઈ તરફ બીજી તરફ એટલે સી તરીકે કોણ છે અહીંયા ટુ ફટ્ટુ છે તો ટુ ફટ્ટુ થી કેવું આવશે દૂર આવશે ટુ ફટ્ટુ થી કેવું આવશે દૂર આવશે અને પ્રતિબિંબ કેવું આવશે વાસ્તવિક અને ઉલટું આવશે વસ્તુ કરતા કેવું આવશે મોટું આવશે વસ્તુ કરતા કેવું આવશે મોટું આવશે ધ્યાન રાખજો નેક્સ્ટ એના પછી વાત કરીએ ધારો કે મુખ્ય કેન્દ્ર પર હું વસ્તુને મૂકું છું તો એફ પર જયારે વસ્તુને મૂકવામાં આવે છે ત્યારે તેનું પ્રતિબિંબ ક્યાં જોવા મળશે તો કે સર અનંત અંતરે જોવા મળશે કેમ સર અનંત અંતરે તો કે જયારે આપણે અનંત અંતરેથી વસ્તુ અનંત અંતરે રહેલી વસ્તુની વાત કરવામાં આવે તો અનંત અંતરે રહેલી વસ્તુ હોય તો એનું પ્રતિબિંબ હંમેશા આપણને એફ પર મળતું હતું તો હવે જો હું એફ પર મૂકીશ તો એનું પ્રતિબિંબ ક્યાં મળશે આપણને અનંત અંતરે પ્રાપ્ત થશે ઓકે સર અને એ પ્રતિબિંબ કેવું હશે અત્યંત મોટું હશે વાસ્તવિક અને કેવું હશે ઉલટું આપણને જોવા મળશે ત્યાર પછી વાત કરીએ ઓપ્ટિકલ સેન્ટર છું તો શું થશે તો કે સર એનું પ્રતિબિંબ છે તે વસ્તુ તરફ કઈ તરફ વસ્તુ તરફ વસ્તુ કરતા કેવું જોવા મળશે મોટું જોવા મળશે વસ્તુ કરતા કેવું જોવા મળશે મોટું જોવા મળશે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો બરાબર બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે

ત્યાર પછી આપણે નેક્સ્ટ વાત કરીએ ધારો કે અનંત અંતરે રહેલી વસ્તુ છે બરાબર છે તેમાંથી આપણને જોયું કે અનંત અંતરે રહેલી વસ્તુમાંથી આવનારું પ્રકાશનું કિરણ સીધું હતું પણ હવે હું એફમાંથી કોઈ કિરણને પસાર કરું તો એ ક્યાં જશે તો કે સર સિમ્પલ અનંત અંતરે મીન્સ અનંત અંતરની જે મુખ્ય અક્ષને સમાંતર શું થશે એ તો કે ભાઈ વકરી ભવન પામશે ક્લિયર છે એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો ત્યાર પછી નેક્સ્ટ વાત કરવામાં આવે ધારો કે એને ઓપ્ટિકલ સેન્ટરમાંથી બરાબર છે ધારો કે કોઈ એક પ્રકાશનું કિરણ ઓપ્ટિકલ સેન્ટરમાંથી પાસ થતું હોય તો એ હંમેશા વકરીભવન પામશે નહીં બરાબર એનું આપણને વક્રી ભવન જોવા મળતું નથી એટલે આ વસ્તુને ખાસ મગજની અંદર તમારે ફિટ કરવાની રહેશે લેન્સ દ્વારા વસ્તુ પ્રતિબિંબો તો અંતર્ગો લેન્સ દ્વારા રચાતું જે પ્રતિબિંબ છે તે કઈ રીતના પ્રાપ્ત થાય છે તે આપણે સમજવાનું છે તો બહુ સિમ્પલ છે સૌથી પહેલા પહેલા આપણે અનંત અંતરનો કિસ્સો લઈશું જો અહીંયાથી એક કિસ્સો પૂછવાના ચાન્સીસ છે એટલે ખાસ ધ્યાનમાં રાખજો શું છે અનંત અંતરે કોઈ વસ્તુ છે તો એનું પ્રતિબિંબ ક્યાં મળશે એફ વન પર મળશે જે મેં તમને કીધું અનંત અંતરે રહેલી વસ્તુમાંથી આવનારા પ્રકાશના કિરણો કેવા હશે સીધા હશે હવે મુખ્ય સમાંતર હોય તો એનું શું થશે સૌથી તો કે વક્રી ભવન થશે હવે અંતરકોળ છે ને તે અપસારી છે અભિસારી નથી અપસારી એટલે એ શું કરશે અપસરણ કરશે અપસરણ એટલે શું બંને જે કિરણો છે તેને એકબીજાથી દૂર લઈ જશે અને દૂર લઈ જશે એટલા માટે શું થશે તો કે આ બાજુ કોઈ પણ જગ્યાએ છેદતા હોય તેવું આપણને લાગતું નથી તો એને પાછળ તરફ ખેંચવામાં આવે તો એફ વન પર બધા શું થઈ છે કેન્દ્રિત થતા હોય તેવો આપણને આભાસ થશે એટલા માટે ત્યાં આગળ આપણને આભાસી પ્રતિબિંબ પ્રાપ્ત થશે અને કેવું હશે ચત્તુ અને કેવું હશે પાછું બિંદુવત હશે કેવું હશે ભાઈ બિંદુત ક્લિયર છે એટલે આ ખાસ યાદ રાખજો ત્યાર પછી નેક્સ્ટ વાત કરવામાં આવે ધારો કે ઓપ્ટિકલ સેન્ટર અને અનંત અંતરની વચ્ચે ગમે ત્યાં કોઈ જગ્યા પર તમે શું કરી દો છો વસ્તુને મૂકી દો છો તો જ્યારે તમે ત્યાં આગળ વસ્તુને મૂકો છો તો એનું પ્રતિબિંબ કેવું મળશે આપણને તો કે આભાસી અને ચત્તું મળશે કેવું મળશે ભાઈ આભાસી અને ચત્તું મળશે ત્યાર પછી એ વસ્તુ કરતા કેવું હશે નાનું હશે તમે જોઈ શકો છો બરાબર છે આભાસી ચત્તુ અને વસ્તુ કરતા કેવું જોવા મળશે પ્રતિબિંબ નાનું જોવા મળશે ક્લિયર છે એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે તો આ રીતના તમારો અંતરગોળ અરીસા દ્વારા સોરી લેન્સ દ્વારા કઈ રીતના પ્રતિબિંબ રચાય છે તે તમે બધાએ જોઈ લીધું ચાલો નેક્સ્ટ એના પછી આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે લેન્સનું સૂત્ર એટલે શું બરાબર છે તો લેન્સનું સૂત્ર કયું છે તો કે વન અપોન એફ ઇઝ ઇક્વલ ટુ વન અપોન વી માઇનસ વન અપોન યુ કેન્દ્ર લંબાઈ કહેવાશે મોટવણીની વાત કરવામાં આવે તો મોટાવણી એટલે શું તો કે મોટાવણી એટલે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો શું લેવાનો ગુણોત્તર તો પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર એટલે મોટાવણી એવી જ રીતના પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરનો ગુણોત્તર એટલે શું કહેવાશે જ કહેવાશે પણ લેન્સ માટે યાદ રાખજો લેન્સ માટે મોટવણી કેવી આવશે વી બાય યુ આવશે ક્લિયર છે જ્યારે અરીસાની વાત કરવામાં આવે તો એના માટે કેવું આવશે અરીસાની વાત કરવામાં આવે તો માઇનસ વી છેદમાં યુ આવશે ત્યાર પછી પાવરની વાત કરીએ પાવર એટલે શું તો કે ભાઈ કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત એટલે એને શું કહેશું પાવર કહેશું પાવરનો એકમ છે તે ડાયોપ્ટર છે અને પાવર શોધવા માટે લેન્સનો પાવર છે તે તમારે શોધવો હોય તો એના માટે તમે સનો ઉપયોગ કરશો તો કે એના માટે ડાયોપ્ટર મીટરનો તમે ઉપયોગ કરશો ક્લિયર છે ડાયોપ્ટર મીટર નામનું સાધન છે તેની મદદથી તમે એ શોધી શકો છો ત્યાર પછી વાત કરવામાં આવે બહિર્ગોળ લેન્સના પાવરની વાત છે અને અંતર્ગો લેન્સના પાવરની વાત છે તો ભાઈ બહિર્ગોળ લેન્સ છે તેનો પાવર હંમેશા પોઝિટિવ હશે અને અંતર્ગોળ લેન્સની વાત કરવામાં આવે તો એનો પાવર હંમેશા કેવો હશે નેગેટિવ હશે ક્લિયર છે એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો અંતરગોળ અને બહિરગોળ ક્લિયર છે એટલે જ્યારે પણ લઘુદ્રષ્ટિને ગુરુદ્રષ્ટિની ખામી આવે ને તેમાં તમને આ વસ્તુ ખૂબ જ કામ લાગશે કે જો તમને માઇનસમાં આપેલું હોય તો માઇનસનો મતલબ સમજી લેવાનું કે અહીંયા આગળ કોણ છે તો કે માઇનસ એટલે અંતરગોળ બરાબર છે અંતરગોળ લેન્સનો ઉપયોગ થયો છે અને પ્લસ હોય તો કયો છે બહિર્ગોળ છે ક્લિયર છે લેન્સ લેન્સનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ તો આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં તમને બધાને ખબર જ છે કે ભાઈ બહિર્ગોળ દ્વારા તમે નજીકની વસ્તુ છે તેને ખૂબ સરસ સરળતાથી જોઈ શકો અને દૂરની વસ્તુ જોવા માટે તમારે અંતરગોળ અરી સોરી અંતરગોળ લેન્સ છે તેનો ઉપયોગ કરવો પડશે ક્લિયર છે અરીસો બોલાઈ ગયો હોય તો સોરી ભાઈ ક્લિયર છે ચાલો એટલે આ રીતના તમે પાવર દ્વારા શું નક્કી કરી શકો છો તો કે ભાઈ લેન્સ વિશે માહિતી મેળવી શકો છો ત્યાર પછી મોટવણી દ્વારા પણ ખબર પડી જાય જો મોટવણી ધન હોય તો એના દ્વારા જે પણ તમને પ્રતિબિંબ પ્રાપ્ત થયું છે તે કેવું હશે આભાસી હશે જો મોટવણી ઋણ હશે તો તમને પ્રાપ્ત થયેલું પ્રતિબિંબ કેવું હશે વાસ્તવિક હશે ક્લિયર છે એટલે આ વસ્તુ તમારે ખાસ મગજની અંદર ફિટ કરી દેવાની તો આઈ હોપ કે તમને બધાને આ ચેપ્ટરની અંદર અંદાજો આવી ગયો હશે ઓકે તો થર્ટી મિનિટની અંદર આપણું અહીંયા આગળ ચેપ્ટર કવર થાય છે છતાં પણ તમને કોઈ પણ ડાઉટ હોય તો એના માટે આપણા શોર્ટ વિડીયો લેક્ચર્સ અવેલેબલ છે અને એ વન શોર્ટ વિડીયો જોજો એની અંદર એક વસ્તુ ડિટેલમાં કરાવી છે અહીંયા આગળ તમારું ક્વિક રિવિઝન હતું બરાબર છે થર્ટી મિનિટની અંદર ટોટલ ક્વિક રિવિઝન હતું તો આઈ હોપ કે તમને આ ક્વિક રિવિઝન ની અંદર બધાને મજા આવી હશે મજા આવીને હા સર એકદમ મજા આવી તો મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ પહેલા આની પીડીએફ જોઈતી હોય એક જ પેજની અંદર તમારું આખું ચેપ્ટર આવી જાય તેવી પીડીએફ જોઈતી હોય તો એના માટેની લિંક છે તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી એ લિંક પર ક્લિક કરી તમે ડાઉનલોડ કરી દેજો ઓકે તો આઈ હોપ કે તમને બધાને મજા આવી હશે માઇન્ડ મેપ સિરીઝની અંદર ખૂબ જ જોરદાર છે બરાબર છે જો ગમી હોય તો એના માટે કોમેન્ટ જરૂરથી કરજો તો મળીશું આપણે ત્યાં સુધી નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ